आई थिंक तुम्हारा ख्याल तुम्हारा 12.5 था याद से क्या नहीं याद गोल्स। हेलो आवाज आवाज मारो। हाँ 12.5 आता क्या नहीं? हाँ सर, ओके आना विषय नॉर्मली माहिती भी आपी थी तुमने हो याद कर जो जरा। પૈડા જે છે શું કરશે? ઘર્ષણ ઓછું કરી દેશે અને માનવ જીવનમાં જે છે મહાન શોધમાં જે છે મહાન શોધમાં પૈડા આવે છે ચક્ર વિંગ્સ મહાન શોધમાંથી અત્યાર સુધી વિજ્ઞાનની જે મહાન શોધોમાંથી જે છે એને એક ગણવામાં આવે છે બરોબર। તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા હશે, આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે, આવું કેમ થાય છે? ચાલો આપણે જોઈએ કે સુટકેસ હોય ભારે વજન વાળી હોય કે ઘણા બધું કપડા ને આ છે તે છે, બહાર જવાનું હોય પિકનિકમાં તો ઘણા બધા કપડા ને ભરી હોય બરોબર, તો એને હાથ વડે ઉચકાવો હા તો ઉચકી આપણને બહુ જ ભાર લાગે, હાથ વડે ઉચકાવશો તો શું ભાર લાગશે? બહુ જ ભાર। પણ એની નીચે જો પૈડા લગાવેલા હશે એ સુટકેસ જે અવેલેબલ છે તે મળે જ છે તમને બરોબર ને, એની નીચે જો બે પૈડા લગાવ્યા છે તો આસાનીથી તમે એને એક નાનું બાળક પણ એને ખેંચીને જે છે એ લઈ જઈ શકે, શું એને ખેંચીને બી લઈ જઈ શકે છે। હા અહીંયા તો જો નહીં તો અહીંયા શું છે તો દબાણ બી વધારે લાગે છે, શું દબાણ બી વધારે લાગે છે તો ઘર્ષણ અહીંયા વધવું જોઈએ, શું દબાણ વધારે લાગે છે તો ઘર્ષણ જે અહીંયા હકીકતમાં વધવું જોઈએ પણ અહીંયા ઘર્ષણ વધશે નહીં। ઓકે અને અહીંયા એક પ્રવૃત્તિ છે રીડ કરો ચલો બોલ્સ। જરૂર રીડ કરું. યસ નળાકાર આકારની થોડી પેન્સિલ લ્યો, તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો, તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો. હવે પુસ્તકનો ધક્કો મારો, તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તક સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર લોગ રાખીને એક સ્થાનથી બીજે સ્થાને સુધી લઈ જતા જોયા છે? કે ભાઈ કોઈ મશીન હોય કોઈ ભારે વસ્તુ હોય તો શું કરે છે કે એના લાકડા જે છે લાંબુ લાકડું નળાકાર હોય એના પર લઈ જાય છે દોરડા બાંધીને, શું એટલે એ લાકડું ફરે એટલે એ જે છે એની આગળ આગળ મશીન હાલે છે। પણ હકીકતમાં આપણે જે શરૂઆતમાં કરતા કે બુક્સ જે બુક્સ હા એને આપણે ધક્કો મારતા ટેબલ ઉપરથી તો એ થોડુંક અંતર કાપીને ઊભી રહી જતી, શું કે થોડુંક અંતર કાપીને બુક્સ જે છે ત્યાં સ્થિર થઈ જતી બરોબર, તો બુક્સ ત્યાં થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જતી। હવે માનો કે બુક્સ ની નીચે બે ત્રણ પેન્સિલ ગોઠવી દો નળાકાર જે છે એ પેન્સિલ ગોઠવી દેવાની છે, પછી તમે બુક્સ ને સરકાવો, શું પછી તમે બુક્સ ને સરકાવો અને બંનેના જે છે પ્રવૃત્તિ નું અવલોકન કરો, કઈ કઈ પ્રવૃત્તિ કે પેલા તમારે પેન્સિલ મૂકવાની નથી અને પછી બુક્સ સરકાવવાની છે પછી પેન્સિલ મૂકીને બુક્સ જે છે સરકાવવાની છે, તો કઈ કન્ડિશનમાં જે છે વધારે જે છે એ બુક્સ અંતર કાપશે કોણ કહેશે? પેન્સિલ વાળું હા જેની નીચે પેન્સિલ મૂકી છે એ બુક જે છે વધારે અંતર કાપશે, એનું કારણ શું? જો પહેલી પ્રવૃત્તિ આપણે કરી બરોબર તો પહેલી પ્રવૃત્તિ જે છે એમાં શું થશે કે પહેલી પ્રવૃત્તિમાં જે છે બુક્સનું જે ક્ષેત્રફળ તમે ગણો ને બુક્સની આખી સપાટી બુક્સની આખી સપાટીનો નીચેનું જે છે ક્ષેત્રફળનો ભાગ જે છે એ બધો જ જે છે ટેબલના સંપર્કમાં હતો, શું હતો બધો જ જે છે એ ટેબલના સંપર્કમાં હતો, આખો ક્ષેત્રફળનો ભાગ ટેબલના સંપર્કમાં હતો, તો ઘર્ષણ જે છે આખી સપાટી પર થતું હતું, ઘર્ષણ ક્યાં થતું હતું? આખી સપાટી પર થતું હતું અને બધી સપાટીના જે છે ટેબલની અને બુક્સની સંપર્ક બિંદુ એકબીજી સાથે મેચ થઈ જતા હતા બરોબર। હવે એની નીચે જો તમે પેન્સિલ મૂકી દો, શું પેન્સિલ મૂકી દો એટલે શું થાય? ત્રણ પેન્સિલ મૂકી એટલે પેન્સિલનું જેટલું બી ક્ષેત્રફળ છે હા
પેન્સિલ જેટલું બી ક્ષેત્રફળ છે એટલું જ જશે સપાટી સાથે, એનું જશે ઘર્ષણ થશે ને, આખી બુક્સ ની સપાટી નું ઘર્ષણ થશે નહીં, ઘર્ષણ થશે નહીં. આના લીધે શું થાય છે, પૈડા જશે શું કરે છે, ઘર્ષણ ઓછું કરી દે, શું કરી દે, આના લીધે ઘર્ષણ જશે ઓછું થશે અને જે પદાર્થ હશે એ ગતિ શું કરશે, વધારે કરશે. હવે એ જ જગ્યાએ તમે ટેબલ પણ લ્યો, તમે ટેબલ પણ લઈ શકો છો, તમારો કોઈ કોઈ ટેબલ છે બરોબર, હવે ટેબલ ને પૈડા નથી, ટેબલ મોટું છે તો તમે ધક્કો મારશો, પૈડા નથી ટેબલ મોટું છે તો તમે શું કરશો ધક્કો મારશો, તો શક્ય છે કે તમારા એક થી ટેબલ ખસે નહીં, ટેબલ મોટું હોય તો તમારા એક થી જશે ટેબલ ખસે નહીં, કારણ કે ટેબલ ની જે આખી સપાટી જે છે એ ભોંયતળિયાની સપાટી સાથે જે છે સંપર્કમાં છે, લોકેટ છે, શું છે, માનો એવું માનો કે શું છે, લોકેટ છે, લોક છે અત્યારે કે લોકેટ છે બરોબર, તો એ લોક છે સંપર્કની સપાટી. હવે તમે ધક્કો મારશો તો તમારે જે છે બળ વધારે લગાડવું પડશે, શું કરવું પડશે, તમારે બળ જે છે એ વધારે લગાડવું પડશે, અને ત્યારે માંડ માંડ તમે એક વ્યક્તિથી ટેબલ ખસી શકે કે ન બી ખસી શકે. હવે એને જે ટેબલની બધી સપાટી જે છે એકબીજીના સંપર્કમાં છે બંને સપાટી બરોબર પૂરેપૂરી, હવે ચાર વ્હીલ્સ લગાડી દેવાના ટેબલને, શું કરવાનું, ટેબલને જે છે એ ચાર વ્હીલ્સ ચારે ખૂણે એક એક વ્હીલ્સ લગાડી દે, હા ટેબલને આરામથી તમારી તમારી ઉંમરનો વ્યક્તિ બી બરોબર તમે બી આરામથી ખસેડીને લઈ જઈ શકો, શું એક જગ્યાએ ફેરવું છે તમે બી આરામથી એને ધક્કો મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકો. હા શા માટે, કારણ કે અહીંયા જે છે ઘર્ષણ ક્યાં થાય છે, ખાલી પૈડા જે છે એ ભાગમાં જ ઘર્ષણ થાય છે, હા ખાલી ચાર પૈડા છે એ પૈડાના ભાગમાં જ ઘર્ષણ થાય છે, બીજી જે સપાટી છે એના સંપર્કમાં આવશે જ નહીં, બીજી સપાટી ભોંયતળિયા વાળી બીજી સપાટી છે એ એના સંપર્કમાં આવશે નહીં, અને સંપર્કમાં આવશે નહીં તો ઘર્ષણ જ ઓછું થવાનું છે, શું કે સંપર્કમાં આવવાની નથી તો ઘર્ષણ કેવું થવાનું છે, ઓછું થવાનું છે. એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેને ગતિને અવરોધ અવરોધતા બળ ને ન્યૂટન ઘર્ષણ બળ કહે, શું કહેવાય, ન્યૂટન ઘર્ષણ બળ કહે છે, કે જયારે એક વસ્તુ છે કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, શું એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર, માનો જે એક વસ્તુ કે એક પદાર્થ ગણી દો કાર છે કે બાઇક છે બરોબર, કોઈ બીજી વસ્તુની સપાટી પર બીજી વસ્તુ રોડ ની સપાટી પર ગબડે છે, આપણે ચલાવીએ છીએ શરૂ કરીને પૈડું જશે ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે, ત્યારે જે છે એ ભોંયતળિયા સાથે ખાલી આપણું વ્હીલ્સ જ છે સંપર્કમાં હશે, અને જો ગબડે છે એટલે ફરે છે દડે છે, આપણે કહીએ ને દડે છે ફરે છે, એ જ ખાલી જે છે એ સંપર્કમાં હશે બરોબર, તો એને શું કહેવાય લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. કેટલા ત્રણ ઘર્ષણ વિશે શીખ્યા, કયા કયા ત્રણ, કોણ કહે છે, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ, લોટણ ઘર્ષણ, તમને ખ્યાલ રહ્યો આપણે ત્રણ પ્રકાર શીખી ગયા ઘર્ષણના, સ્થિત ઘર્ષણ કે પદાર્થ જે છે એ સ્થિર સ્થિતિમાં છે, શું પદાર્થ જે સ્થિર સ્થિતિમાંથી પદાર્થને ગતિમાં લાવવામાં આવે એને શું કહેવાય સ્થિત ઘર્ષણ બળ કહેવાય કે સ્થિત ઘર્ષણ કહેવાય છે, પછી સ્લાઇડિંગ ઘર્ષણ કે સરકતું ઘર્ષણ, હા પદાર્થ જે છે ઓલરેડી ગતિ કરે છે કે પદાર્થ જે છે ગતિમાનમાં છે અને એની ગતિ જે જાળવી રાખવામાં આવે સ્લાઇડિંગ ઘર્ષણ કહે છે, તો સ્થિત ઘર્ષણ કરતા સરકતું ઘર્ષણ કેવું છે ઓછું હશે, સ્થિત ઘર્ષણ કરતા પદાર્થમાં સરકતું ઘર્ષણ કેવું છે ઓછું હશે, અને જો ઈ પદાર્થને ગબડાવવામાં આવે કોઈ જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ધડે છે ત્યારે એને લોટણ ઘર્ષણ કે રોલિંગ ફ્રિક્શન કહેવાય, હા શું કહેવાય લોટણ ઘર્ષણ બળ કહેવાય કે રોલિંગ ફ્રિક્શન કહેવાય, તો એના કરતા બંને કરતા જે છે લોટણ ઘર્ષણ બળમાં જે છે સૌથી ઓછું ઘર્ષણ લાગશે, ત્રણ પ્રકાર છે સ્થિર ઘર્ષણ, સરકતું કે સ્લાઇડિંગ ઘર્ષણ, રોલિંગ કે લોટણ ઘર્ષણ બરોબર, સૌથી ઓછું ઘર્ષણ શેમાં ઉત્પન્ન થાય છે લોટણ ઘર્ષણ, સૌથી વધારે સ્થિતિમાં, એટલે ક્વેશ્ચન કરી શકે સરકતા ઘર્ષણ ઘર્ષણ કરતા લોટણ ઘર્ષણ કેવું હોય છે વધારે કે ઓછું હોય છે, સરકતા કરતા લોટણ ઘર્ષણ કેવું છે વધારે કે ઓછું, ચલો આન્સર આપો, ઓછું હોય છે, વેરી ગુડ, ઓકે, તો ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે, કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતા ગબડાવી હંમેશા સરળ છે, આવ્યું ને, કોઈ વસ્તુને બીજી વસ્તુ ઉપર સરકાવવા કરતા ગબડાવી શું છે હંમેશા જે છે એ સરળ બને છે બરોબર,
જો તમે અહીંયા જે છે તમને હું એક્ઝામ્પલ આપી શકું છું. કેમેરો દેખાય છે? હા ઓકે, હવે આ જો આ આપણે ટેબલ છે, પદાર્થ છે, આને જો વીટ લગાડેલા છે બરોબર, હું આને ટેબલ માનો અને તમે જો ચાર વ્હીલ લગાડેલા છે, એક બે ત્રણ અને ચાર, આ ચાર વ્હીલ લગાડેલા છે બરોબર. પેલા માનો કે વ્હીલ નથી લગાડેલા, પેલા આ જે પદાર્થ છે ત્રણે જો ત્રણે વિશે માહિતી આપો બરોબર. આ એક પદાર્થ લીધો પણ આ પદાર્થ પેલા કેવો છે? સ્થિર છે. હવે અહીંયા જે છે આ પદાર્થ ને સ્થિર સ્થિતિમાંથી આપણે ગતિમાં લાવીએ છીએ, એટલે સ્થિર સ્થિતિમાં પદાર્થ છે એટલે બંનેના આ સપાટી જે છે, બંને સપાટી એકબીજી સાથે જે છે સંપર્કમાં છે. હવે જ્યારે એને આપણે ગતિમાં લાવીએ છીએ શું કરીએ છીએ, સ્થિર સ્થિતિમાં છે આપણે શું કરવાનું છે, એને ગતિમાં લાવવાનું, એટલે હું ધક્કો મારું એટલે સ્થિર સ્થિતિનો પદાર્થ શું આવ્યો, ગતિમાં આવ્યો, એટલે એટલું જ જે છે આગળ વધશે, શું એટલું જ, જો થોડુંક જ આગળ વધે છે બરોબર. તો આને શું કહેવાય છે કે સ્થિત ઘર્ષણ કહેવાય બરોબર, કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે. હવે બીજું કે સરકતું ઘર્ષણ કે સ્લાઇડિંગ, કે પદાર્થ જ્યારે ઓલરેડી ગતિમાં હોય, શું હોય કે પદાર્થ ઓલરેડી ગતિમાં હોય તો બીજું બળ આપીને આપણે એની ગતિ જાળવી રાખીએ છીએ, શું કે પદાર્થ આવી રીતે ગતિમાં હોય આપણે એની ગતિ શું કરીએ છીએ જાળવી રાખીએ છીએ, એને શું કહેવાય, સ્લાઇડિંગ ઘર્ષણ કહેવાય છે. હવે તમે આ જુઓ છો, એટલું જ બળ આપું છું પાછળથી, હા પદાર્થને કેટલું, એટલું જ બળ આપું છું તો અંતર કેટલું કાપે છે, આ લાઈન થી જુઓ, આ લાઈન થી જુઓ કેટલું, એટલું બળ આપું છું તો અંતર કેટલું કાપે છે, એટલે સુધી જે છે એ અંતર કાપે છે, એટલે તમે ગણો તો એ એક સ્કેલ જેટલું કે દોઢ કે હા એટલું અંતર કાપે છે. હવે આને જો જે છે વ્હીલ લગાડી દઈ, શું હવે આને જ વ્હીલ લગાડી દે એટલું જ અંતર આપવામાં આવે, જો હવે કેટલું અંતર કાપે છે, હા કે આ લાઈન થી આ લાઈન જો એના કરતા જેટલું અંતર કાપ્યું તો એના કરતા જે છે ડબલ અંતર કાપે છે, શું એના કરતા જે છે એ ડબલ અંતર કાપે છે. પણ અહીંયા જો તમે સપાટી ને વ્હીલ નહીં લગાડેલા હોય, શું સપાટી ને વ્હીલ નહીં લગાડેલા હોય તો એટલું અંતર કાપશે નહીં બરોબર. જો બળ તો બંનેને સરખું જ આપું છું, એટલું અંતર કાપશે નહીં, પણ વ્હીલ લગાડો એટલે આ જે છે શું કરી દે છે, પૈડા જે છે ઘર્ષણ જે છે ઓછું કરી દે. જો દેખાય છે ગર્લ્સ? હા સર. સમજાયું કે સમજાવવું પડશે હવે? સમજાઈ ગયું. ત્રણ પ્રકાર છે, સ્થિર ઘર્ષણ, સ્લાઇડિંગ ઘર્ષણ અને રોલિંગ એટલે કે લોટણ ઘર્ષણ બરોબર. આ ત્રણ પ્રકાર છે. સૌથી ઓછું જે છે એ શેમાં ઘર્ષણ થાય છે, ઉત્પન્ન થાય છે, સૌથી ઓછું ઘર્ષણ શેમાં ઉત્પન્ન થાય છે, રોલિંગમાં જે છે સૌથી ઓછું ઘર્ષણ ઉત્પન્ન થાય છે. એના પછી સૌથી વધારે ઘર્ષણ કોમાં ઉત્પન્ન થાય રોલિંગ કરતા વધારે, સ્લાઇડિંગ, સ્લાઇડિંગ બરોબર એટલે સરકતું, અને સૌથી વધારે જે છે એ સ્થિત ઘર્ષણ, કારણ કે બંનેના સંપર્ક એકબીજે સંપર્ક બિંદુ એકબીજે છે મેચ હશે એવું આપણે વાત કરી હતી. ઓકે આ જ કારણ છે કે પૈડા લગાવેલા સમાન ખેંચવા સગવડ ભર્યા હોય છે. શું હવે તમે એ સમજી શકો છો કે પૈડાનો આવિષ્કારને માનવ જાતિની મહાન શોધમાં કેમ ગણવામાં આવે છે? જે પૈડાનો આવિષ્કાર છે માનવ જાતિની શું ગણવામાં આવે છે, મહાન શોધ જે છે ગણવામાં આવે છે. હવે તમે એક પળ માટે વિચારો, એકાદ મિનિટ માટે વિચારો કે હજી આપણા જીવનમાં આ જે પૈડા જે છે ગોળ વસ્તુ જે બનેલી છે રોલિંગ જે એ વસ્તુ ના હોય તો, કે પૈડો આપણા જીવનમાં આવ્યું જ ના હોય તો, આપણા જીવનમાં પૈડો આવ્યું જ ના હોય તો વિચારો તમે. ચલો બાઈક હોત આપણી પાસે નહીં, કાર હોત નહીં, ઘર્ષણ તો બધી વસ્તુમાં વધારે લાગે, ઘર્ષણ કોઈ બી વસ્તુ ઓછું કરી શકત નહીં. બીજી ઘણી બધી બાબતો છે, ઘણી બાબતો છે, તો આપણી પાસે કાર નથી, બાઇક નથી, આપણે મુસાફરી કેવી રીતે કરો, તો આપણે પ્રાણીઓ રાખવા પડત ને,
શું કરવું પડે કે આપણે પ્રાણીઓનો પહેલાના જમાનાની જેમ જે છે એ પ્રાણીઓનો સહારો લેવો પડે, મુસાફરી કરવાનો, પછી ઘોડા ગાડી હોય, ઊંટ ગાડી હોય, હા, એનો જે છે સહારો લેવો પડે મુસાફરી માટે. એટલે ઘોડા ગાડી ના હોય ને, ગાડી વ્હીલ હોય, એટલે ઘોડા ઉપર જ જે છે મુસાફરી કરવી પડે છે. બરોબર, ઘણા યંત્રોમાં જે છે પૈડાનો ઉપયોગ થાય, પછી ઘડિયાળ બી ના હોય તમારી પાસે, યાદ કરો, પેન બી ના બંધ હોય, પૈડું આવે, હા, ફેન બી ના હોય, આ બધું પૈડાની શોધ થઈ પછી જ બધી ગોળ વસ્તુ બનાવવાની શોધ થઈ છે ને. હા, વોચમાં બી જોવો તમે, વોચનો જે અંદરનો ભાગ તમે જોવો તો એમાં પેલું હોય છે, ખોલીને જોવો તો એક બીજી ફરે છે તો કાંટો ફરે છે ને, પંખામાં બી જોવા બેરિંગ હોય છે, પ્લેન તો બન્યા જ ના હોત કારણ કે પૈડાની તો જરૂર પડે જ છે. બરોબર, ઓકે, એટલે ઘણી બધી વસ્તુ જે છે એ પૈડા વગર શક્ય નથી. એટલે જે માનવ જાતને જે છે એ મહાન શોધમાં ગણવામાં આવે છે પૈડાની. બરોબર, કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે. શું છે લોટણ ઘર કેવું ઘર્ષણ કેવું હોય છે, સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય છે, કેમાં ઓછું ઘર્ષણ લાગે. સ્લાઇડિંગ કે બોલ બેરિંગ ના ઉપયોગ દ્વારા લોટણ લોટણમાં બદલાવવામાં આવે છે. શું સ્લાઇડિંગ ને કે સરકતા જે છે હોય છે એને શું કરે છે, બોલ બેરિંગ ના ઉપયોગ દ્વારા, બોલ બેરિંગ જે છે એના ઉપયોગ દ્વારા શું કરે, લોટણમાં બદલાવી દે, કે ગોળ ગોળ ફરે છે ને, હા, એ ગોળ જે પદાર્થમાં જે છે બદલાવી દે, લોટણમાં બદલાવી દે છે, રિપ્લેસ કરવામાં આવે છે. કે સ્લાઇડિંગ જે ભાગ સરકતો હોય એને શું કરે છે, જે ભાગ સરકતો હોય એને જ્યાં બોલ બેરિંગ કે જ્યાં ગોળ પદાર્થ લગાડી દેવામાં આવે છે, બરોબર, કે ગોળ રિંગ કે એવું લગાડી દેવામાં આવે છે, એના લીધે સરકે નહીં, ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય બને. એ હદે છતના પંખાઓ અને સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણ છે. છતના પંખાઓ જોવા, આપણા ઘરનો પંખો જ આપણે કહીએ ખોલીને જોવાનો, બરોબર, પણ એની અંદર બેરિંગ હોય છે, કેવા હોય છે, ગોળ હોય છે. તમારે સાયકલ હોય છે એની ધરી જોવો અને એનું કેન્દ્ર જોવો, એની અંદર બી બેરિંગ નાખેલું છે, એ પણ કેવો છે, ગોળ હશે. કેવો છે બેરિંગ, ગોળ હશે. જો દેખાય આ પંખાનું છતનો પંખો છે એના અંદરનો ભાગ છે, શું છે એના અંદરનો ભાગ, અહીંયા બોલ બેરિંગ દેખાય છે, શું છે એ ગોળ બોલ બેરિંગ છે. પછી કેટલાક યંત્રો કેટલાક મશીનોમાં જે છે આવી રીતે ગોળ પદાર્થનો ઉપયોગ કરે છે, કે રોલિંગ ફ્રિક્વેન્સી, રોલિંગ ફ્રિક્વેન્સી નો ઉપયોગ થાય છે, ઓકે, એ શું કરે છે ઘર્ષણ જે છે એ શું કરે છે ઘટાડી દે છે. જો આ બોલ બેરિંગ એ શું કરે ઘર્ષણ ઘટાડે છે. હવે આ બોલ બેરિંગ જે છે તમે ક્યારે ચોરસ જોયે, હા, નહીં, ક્યારે ત્રિકોણાકાર ના જોયા છે, નહીં નહીં, ગોળ જ હોય છે. શા માટે બધી જગ્યાએ જે છે મોટા ભાગે ગોળ જ હોય છે, કારણ કે ઘર્ષણ જે છે ઓછું ઉત્પન્ન કરે એટલા માટે. બરોબર, ઓકે, તો આપણે જે છે અહીંયા પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે એની માહિતી મેળવી, બરોબર, અને આને પેલા ઊંજણ વિશે બી તમને માહિતી મેળ આપી દીધી છે, એનો બી ખ્યાલ આપી દીધો, બરોબર, ઓકે. હવે જે વાત કરવાની છે તરલની વાત કરવાની છે. શું જે વાત કરવાની છે એ તરલની વાત કરવાની, એકદમ નાનો પોઈન્ટ છે. શું છે તરલની વાત કરવાની છે, એકદમ જે છે એ નાનો પોઈન્ટ છે, કઈ વધારે છે નહીં. બરોબર, એક વસ્તુ સમજવાની છે તરલમાં, એક થી બે વસ્તુ. એક તો તરલની ડેફિનેશન, તરલ કોને કહેવાય છે, હા, ઓકે, તરલ ઘર્ષણ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે. શું હોય છે હવા ઘણી કેવી હોય છે, હલકી અને પાતળી હોય છે, આપણે એને જોઈ બી નથી શકતા, બરોબર, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. હવા પાતળી હોય છે, હા, તો બી શું છે કે એ ઘર્ષણ બળ લગાડે છે. શું હોય છે, હલકી અને પાતળી હોય છે તો બી એ ઘર્ષણ બળ લગાડે છે. તો તમે સમજી ન શકો સર હવા કેવી રીતે ઘર્ષણ બળ લગાડે, આ નવું આવ્યું પાછું કે, હા, હવા કેવી રીતે ઘર્ષણ બળ લગાડે, જો હવા થોડીક વધારે હોય, પવન થોડોક વધારે હોય, બરોબર, તમે ગતિ એ જ દિશામાં સાયકલની ગતિ કરો છો, બરોબર, તમે કોઈ રસ્તા ઉપર જે છે સાયકલ લઈને જાઓ છો, સાયકલ ચલાવીને જાઓ છો, અને હવા જે છે તમારા વિરુદ્ધ સાઈડ થી આવે છે. શું તમારા સામેના ભાગથી જે છે પવનનો પ્રવાહ આવે છે, બરોબર, સતત પવનનો પ્રવાહ ક્યાંથી આવે છે, તમારા સામેના ભાગમાંથી. તો
તમે અનુભવ કરશો કે તમારે શું કરવું પડશે, પેન્ડલ વધારે મારવા પડશે. શું કરવું પડશે? પેન્ડલ જે છે તમારે વધારે મારવા પડશે. શા માટે? કારણ કે હવે આપણી પર ઘર્ષણ લગાડે છે. શું? હવે આપણી પર જે છે ઘર્ષણ લગાડે છે, એટલે પેન્ડલ શું કરવા પડશે? વધારે મારવા પડશે. હા, ત્યારે આપણી સાયકલ જે છે એ ચાલશે. બરોબર? હવે એ જ દિશામાં તમે સાયકલ ચલાવો, જે દિશામાં પવન નો પ્રવાહ છે એ જ દિશામાં તમારે સાયકલ ચલાવવાની છે. તમારે બળ ઓછું લગાડવું પડશે, સ્નાયુ બળ તે ઓછું કરવું પડશે, પેન્ડલ ઓછા મારવા પડશે, તો બી ચાલશે. કારણ કે હવા તમારી સાથે જે છે બળપૂર્વક દબાણપૂર્વક તમારી સાથે જ ઘર્ષણ કરે છે, અને એ જ રસ્તા ઉપર છે. શું શું કરે છે? તમારે ગતિમાં શું કરે છે? થોડુંક બળ આપીને, ઘર્ષણ આપીને વધારો કરે છે. શું કરે છે? વધારો કરે છે. અને એમાં જો વિરુદ્ધ સાઈડ થી હવા આવતી હોય તો તમને ખબર છે આપણે જે પેન્ડલ મારી ભરીને ક્યારેક થાકી જઈએ છીએ. કારણ કે સામેથી હવા કેવી આવતી હોય, સામેથી, ત્યારે ઘર્ષણ લાગે છે. પાણીમાં હવાની વાત કરી, હવે પાણીની વાત. પાણીમાં તમારે હોડી ચલાવવી છે. શું કરવું છે? પાણીમાં તમારે હોડી ચલાવવી છે. તો હોડીને મૂકી દેશો એટલે ચાલી રાખશે, હોડીને મૂકશો એટલે ચાલી રાખશે. માનો કે પાણીનો પ્રવાહ સામેથી આવે છે, મારે એ બે હોડી લઈ જવી છે. પાણીનો પ્રવાહ જે છે એ સામેથી આવે છે, મારે એ બાજુ હોડી લઈ જવી છે. અથવા તો મારે પાણીમાં ડૂબકી મારવી છે, મારે પાણીમાં તરવું છે. પ્રવાહ સામેનો છે, મારે પાણીમાં તરવું છે. હા, તો આમનો ઉભો રહેશે, ડૂબકી મારી સામનો ઉભો રહેશે, હાથ તો હલાવીશ નહીં. હા, તો હું પાછળ પાછળ જતો રહીશ, પાણીના પ્રવાહ સાથે સાથે જતો રહીશ. ક્યાં જતો રહીશ? પાણીના પ્રવાહ સાથે સાથે જતો રહીશ. શા માટે? કારણ કે પાણી જશે એ આપણા ઉપર ઘર્ષણ લગાડે છે. પાણી જે આપણા ઉપર બળ લગાડે છે, ઘર્ષણ લગાડે છે, તો હું ક્યાં જતો રહીશ? પાણીની સાથે સાથે જતો રહીશ. પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ લગાડે છે. પાણી હોય કે બીજા પ્રવાહી હોય, બરોબર, કે એની જે માધ્યમમાંથી, આપણે એને માધ્યમ કહીશું, એના માધ્યમમાંથી જે વસ્તુ પસાર થાય છે એની પર શું કરે છે? એ ઘર્ષણ લગાડે છે. માનો કે હવાના માધ્યમમાંથી પક્ષીને જે સતત ઉડવાનું જે છે, પક્ષીનું કામ શું છે? પક્ષીનું કામ એટલે સોરી, પક્ષી જે છે મોટા ભાગે આસમાનમાં જ હોય છે, ઉડતા જ હોય છે. હા, પક્ષી જે છે એ ઉડતા હોય છે, આસમાનમાં હોય છે. બરોબર? તો એને ઘર્ષણ બળ તો લાગશે. શું? આ જે છે તરલ દ્વારા જે છે ને હવા દ્વારા ઘર્ષણ બળ લાગે છે. માછલીને ક્યાં રહેવાનું છે? પાણીમાં રહેવાનું છે. માછલીને પાણીમાં જ રહેવાનું છે. તો પાણી એના ઉપર ઘર્ષણ બળ લગાડશે. શું લગાડશે? પાણી એના ઉપર ઘર્ષણ બળ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુ અને પ્રવાહીઓના સામાન્ય નામ તરલ છે. શું? વિજ્ઞાનમાં શું છે કે વાયુ અને પ્રવાહીઓના સામાન્ય નામ શું આપ્યું? તરલ કહેવાય. શું કહેવાય? તરલ કહેવાય છે. વાયુ અને પ્રવાહીઓને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? તરલ કહેવામાં આવે છે. બરોબર? આથી આપણે કહી શકીએ તરલ તેમાંથી પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ લગાડે છે. શું કરે છે? કે તરલ જે છે કે હવા હોય કે પાણી હોય એમાંથી જે વસ્તુ પસાર થાય, કે મનુષ્ય હોય, માછલી હોય, કે પછી પક્ષી હોય, હા, કે પ્લેન હોય, તો એના પર શું કરે છે? કે તરલ જે છે એ ઘર્ષણ લગાડે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું પણ કહેવાય. કે તરલ જે આપણા પર ઘર્ષણ લગાડે છે, હા, લગાડવામાં આવતા ઘર્ષણને શું કહેવાય? ઘસડાવવું કહેવામાં આવે છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધારિત છે. જો ખાસ સમજજો, કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ, બરોબર, કે માનો કે કોઈ વસ્તુમાં તમે કબૂતર લઈ લ્યો, પક્ષી છે તો બી એને લઉં છું, બરોબર, વસ્તુ કે કબૂતર લઈ લ્યો, બરોબર, તો શું કીધું? કોઈ વસ્તુ પર એટલે કોઈ કબૂતર પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ, કે કબૂતર પર જે છે એ, અથવા માછલી પાણીમાં હોય છે, કબૂતર અથવા માછલીમાં શું છે કે તરલ દ્વારા જે છે એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. શું? એ વસ્તુની અને તરલની જે સાપેક્ષ ઝડપ હશે એની પર આધાર રાખશે. જો તરલ જે છે એ ઓછું, તરલમાં ક્યારેક ઓછું બી ઘર્ષણ ઉત્પન્ન કરતું છે, તરલની ઝડપ વધારે છે, પવનની ઝડપ વધારે છે, તો ઘર્ષણ શું કરશે? એ કબૂતર પર કે માછલી પર વધારે ઘર્ષણ લાગશે. તેમજ પાણીનો પ્રવાહ વધારે છે તો એ માછલી પર શું લાગશે? ઘર્ષણ કેવું લાગશે? વધારે ઘર્ષણ લાગે છે. શું? એટલે કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે. શું? કે વસ્તુની અને તરલની જે છે એ સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. જો તરલમાં પવનનો અને પાણીનો પ્રવાહ વધારે હશે તો એ જે છે એની ઝડપ જે છે એમાં વધારે જે છે ઘર્ષણ બળ લાગશે. ખરું? ઓકે. ઘર્ષણ બળ
પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. ઘર્ષણ બળ શેના પર રાખે છે? પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. ઓકે, સમજાય છે? હા સર. ના સમજાય તો કેજો, કોઈ વસ્તુ કોઈ ટોપિક જે છે ના સમજાય તો કેજો, પછી રિવિઝન તો કરવાનો હો તમારે પાછો. ઓકે, એટલે એના પર આધાર રાખે છે. જો ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. પદાર્થનો આકાર કેવો છે અને તરલનો કયો પ્રકાર છે એના પર આધાર રાખે છે. માનો કે બધા પક્ષીઓ જે છે એ પહેલેથી જે આસમાનમાં જ ઉડતા હોય છે, હા, શું કે હવાના માધ્યમમાં જે છે ઉડતા હોય છે. તો હવે પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. તરલનો પ્રકાર કેવો છે? હવા છે, પાણી છે, તો બીજો અન્ય પ્રવાહી છે, એના પર આધાર રાખે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુ કોઈ તરલમાં થઈને ગતિ કરે ત્યારે તેમણે તેના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. કે કોઈ વસ્તુ જે છે એ તરલમાં ગતિ કરે, કબૂતર હોય હવામાં ગતિ કરે છે, માછલી પાણીમાં ગતિ કરે છે, કોઈ વસ્તુ જ્યારે જે છે તરલમાં ગતિ કરે છે ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને કે પાર કરીને શું કરવું, પાર કરવું પડતું હોય છે. એટલે કે એના પર જે ઘર્ષણ બળ લાગે છે, હા, કે તરલ દ્વારા એના પર ઘર્ષણ બળ લાગે છે એને શું કરવું પડે? એને પાર કરવું પડે છે. એટલે એને વધારે જે છે બળ ઉત્પન્ન કરવું પડે છે કે આપણે સાયકલમાં વધારે પેન્ડલ કોઈ દિશામાં જઈ શકીએ. કારણ કે હવામાંથી જે છે તરલમાંથી તમને ઘર્ષણ લાગે છે હવાનું. શું કબૂતરને છે માછલીને પણ શું કરવું પડે છે? એને જે છે એ સમતોલીને કે પાર કરવું પડે છે. લાગતા ઘર્ષણ બળ જે લાગે છે એને પાર કરવું પડે છે. આપણે ચેપ્ટર પેલું યાદ કરો, ફોર્થ કે સિક્સ, જ્વલન બિંદુ વાળો. કોઈ પદાર્થ સળગે ક્યારે સળગે? કે જ્યારે એ પદાર્થનું જ્વલન બિંદુ જે છે એ એના કરતા જે છે જ્વલન બિંદુ એનું જે તાપમાન છે એના કરતા વધારે થાય. હા, જ્વલન બિંદુ તાપમાન વધે તો એ પદાર્થ સળગે, બાકી પદાર્થ સળગે નહીં. તો અહીંયા બી કઈ કેવું જ છે, જેટલું ઘર્ષણ બળ લાગે છે એટલું સામેથી સમતોલીને એને પાર કરવું પડે છે. શું કરવું પડે છે? તરલ જેટલું ઘર્ષણ બળ લગાડે છે એટલું આને શું કરવું પડે છે? પદાર્થને એના કરતા વધારે ઘર્ષણ બળ લગાડીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. શું કે પક્ષીઓ શું કરે છે? આ પ્રક્રિયામાં ઉર્જા ગુમાવતા હોય છે. પવન આપણી જોડે જ વહેતો હોય છે, આપણે સાયકલ ચલાવી સહેલી છે, થોડા પેન્ડલ મારો એટલે સાયકલ ઓટોમેટિક પવન ના પ્રવાહ દ્વારા જે છે ચાલશે. પણ ઝડપી પવન જે છે આપણે વિરુદ્ધમાં સાયકલ લઈને જઈએ છીએ. હા, તમે જેટલું રોજે અંતર લઈને જતા હોય, હા, રોજે અડધો કિલોમીટર જતા હોય ત્યારે થાકતા ના હોય, બરોબર. પણ ક્યારેક પવનની દિશા જે છે વિરુદ્ધમાં છે ને વધારે, પવનની દિશા કેવી છે? વિરુદ્ધમાં છે ને વધારે હોય છે. ત્યારે તમારે વધારે બળ લગાડવું પડશે, ત્યારે અડધો કિલોમીટર થાકી જશો. શું થાકી જશો? કારણ કે શું થાય છે કે ઉર્જા જે છે ગુમાવવી પડે છે. શું છે? પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે, આપણે ઉર્જા છે વધારે ગુમાવવી પડે છે. આથી ઘર્ષણ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે શું કરીએ? ઘર્ષણ ઘટાડવાના પ્રયત્ન કરીએ છીએ. તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. ઘર્ષણ ઘટાડવા માટે શું છે કે તરલમાં અને શું કે તરલમાં ઘર્ષણ ઘટાડવા માટે શું કે પદાર્થને અલગ અલગ આકાર આપવામાં આવે છે. તમારા ખ્યાલે વૈજ્ઞાનિકો આ વિશિષ્ટ આકાર વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થતા હશે? કે વૈજ્ઞાનિકો આ આકાર ક્યાંથી લાવતા હશે? પ્લેન નો આકાર વૈજ્ઞાનિકે ગોત્યો છે, બરોબર. પ્લેન ભાઈ આ રીતે બનાવતો હવામાં સરળ ઉડી શકશે, બરોબર. હોડી છે, જહાજ છે, આ આકાર બનાવતો એમાં સરળતાથી જશે પાણીમાં તરી શકશે. એવું ક્યાંથી હિંટ ક્યાંથી લાવતા હશે? એવું સંકેત ક્યાંથી લાવતા હશે? કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય હોય તેટલો ઓછો હોય. શું ના સમજાવે? ટેન્શન નહીં લેતા, નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દઈશ, બરોબર. હંમેશા જે છે માછલી અને પક્ષી જે છે, માછલી છે, પક્ષી છે, કબૂતર છે, હંમેશા ગતિ ક્યાં કરે છે? એને ગતિ જે છે એ હવાના માધ્યમમાં કે પાણીના માધ્યમમાં જ ગતિ કરવાની હોય છે. શું આજકાલથી નહીં, હા, જ્યારથી પક્ષીઓ જ્યારથી હા એનું સર્જન થયું છે ક્યાં ગતિ કરે છે? હવાના માધ્યમમાં. માછલી ક્યાં ગતિ કરે છે? પાણીના માધ્યમમાં. મનુષ્ય ક્યાં સજીવ હશે, બરોબર? તો એ જે છે ત્યાં જ જે છે ગતિ કરે છે.
તો એ લોકો એવી રીતે એનું શરીર જે છે એવી રીતે ટેવાઈ ગયું છે, એનું શરીર જે છે એવી રીતે ટેવાઈ ગયું હશે કે આપણે ઓછી ઉર્જા વ્યય કરીને, શું ઓછી ઉર્જા વ્યય કરીને આપણા પર ઓછું ઘર્ષણ બળ લાગે, ઓછું ઉર્જા ગુમાવીને આપણે આ તરલ માંથી કઈ રીતે જે છે પસાર થઈ શકે એના આકાર ઉપર ડિપેન્ડ કરે છે. અને એનું અનુકૂલન તમે કયો, એનું અનુકૂલન પક્ષીઓનું અનુકૂલન જે છે એવી રીતે સેટ થઈ ગયું હોય કે તરલમાં જે છે સરળતાથી ઓછી સોરી કે ઓછું બળ લગાડીને ઓછી ઊર્જા ગુમાવીને તરલમાં જે છે સરળતાથી જે છે એ ગતિ કરતા હોય છે, ગતિ કરી શકતા હોય છે, બરોબર. એટલે વૈજ્ઞાનિકો ને ક્યાંથી આઈડિયા મળે? તો પછી વૈજ્ઞાનિકો નો આઈડિયા હોય કે નહીં આ પક્ષીઓ તો છે આજકાલના થોડા, કેટલા સમય ઘણો બધો સમય એનું શરીર જે છે પછી એવું બની ગયું હશે, એનું શરીર જે છે એ પ્રકારનું બની ગયું હશે કે એ તરલમાં જે છે ઓછી ઉર્જા ગુમાવીને પણ જે છે સારી રીતે જે છે એ ઉડી શકે છે, અંતર કાપી શકે છે. તો એ ઉપરથી વૈજ્ઞાનિકો ને હિંટ મળે, સંકેત મળે છે કે ભાઈ આપણે પ્લેન નો આકાર છે પક્ષી જેવો રાખી શકાય. શું પ્લેન નો આકાર તમે જો પક્ષી જેવો રાખો તો જે આપણે હવામાં જે છે સરળતાથી જે છે ગતિ કરી શકે છે, અંતર કાપી શકે છે, ઓછું ઘર્ષણ લાગે ને સરળતાથી ગતિ કરી શકે છે. આપણે પ્લેન નો આકાર કઈ ચોરસ જોયો છે? ખાલી ચોરસ પ્લેન નો આકાર હોય, ખાલી ગોળ પ્લેન નો આકાર હોય નહીં, બંને બધું પાંખિયા હોય, જો મોટા હોય શું હોય, હા બંને બાજુ પાંખિયા હોય છે, હા મોટા ભાગે બધા પ્લેન જોવો તો તમને બરોબર, બધા પ્લેન જોવો મોટા ભાગે બંને પાંખિયા છે. આકાર ને હિંટ ક્યાંથી, સંકેત ક્યાંથી મળ્યો છે? પક્ષીઓમાંથી. કારણ કે પક્ષીઓ આજકાલના નહીં કે જયારે મનુષ્યનું અસ્તિત્વ નહીં હોય ત્યારનું પક્ષીઓ હશે, તો એનું માધ્યમ કયું છે ગતિ કરવાનું? તરલ જ હશે. તો એનું અનુકૂલન જે છે એની સાથે જે એવી રીતે સેટ થયું હશે કે એ તરલમાં જે છે ઓછી ઉર્જા ગુમાવીને પણ જે છે એ ગતિ કરી શકતા હોય છે પક્ષી અને માછલી. તો વૈજ્ઞાનિકો ને જે છે એના પરથી હિંટ મળે છે કે આપણે જે છે કઈક આકાર હોય બરોબર, તો હોડી બનાવી છે તો હોડી નો આકાર જે છે આપણે આ રીતે રાખી શકીએ, જહાજ નો આકાર આ રીતે રાખીએ છીએ. આખા હોડી નો કે જહાજ નો આકાર તમે કોઈ દિવસે ગોળ જોયો નહીં, ધારા રેખી હોય, ટ્રાક આકાર થાય ધારા રેખી, માછલી ના આકાર નો જોયે છે એવો હોય છે, માછલી ના આકાર નો હોય ધારા રેખી હોય કે પાણીમાં સારી રીતે જે છે અંતર કાપી શકતો હોય એવો હોય છે. પછી ચોરસ ને ગોળ ની આકાર જે છે અલગ અલગ આકાર વિવિધ આકાર રાખો તો પછી પાણી માં એટલી બધી ગતિ ન કરી શકે બરોબર, એના ઉપર ઘર્ષણ વધારે લાગતું હોય છે. ઓકે એટલે સુધી રાખશું, ચલી 2-3-4 મિનિટ વાંચવાની બાકી છે એટલે સમજાવવાની, એટલે મોટા ભાગે બધું સમજાવી દીધું બરોબર. અને નેક્સ્ટ લેક્ચર માં આજે થોડાક પોઈન્ટ હજી લેવાના બાકી છે એ લઈ લેશું બરોબર. આજે પોઈન્ટ જે છે ને તમે શું શીખ્યા એ પોઈન્ટ બી આપણે જે છે લર્ન કરવાનું છે. ઓકે ગર્લ્સ, કોઈને ના સમજાણું હોય તો બોલો. સમજાઈ ગયું બધાને? હા. અરે ફરીવાર એક વસ્તુ કહી દઉં છું, ઘણી બધી ગર્લ્સ છે જે લેટ જોઈન થાય છે. શું ગર્લ્સ જે છે ઘણી બધી લેટ જોઈન થાય છે, ટ્રાય કરો શક્ય હોય તો તમે વહેલા જોઈન થઈ શકો. શક્ય હોય તો આપણે જે છે વહેલા જોઈન થવાનું, કારણ કે બધા લેક્ચરમાં હું થોડું ઘણું રિવિઝન તો કરાવું છું.